વેલકમ ટુ અવર ચેનલ બેબી ક્રિષ્ના જર્ની એન્ડ ફેમિલી. આજે આપણે જાસુ મહારાષ્ટ્રમાં આવેલ શનિ સિંગલાપુર. અહીં પ્રવેશવા માટે ફી આપવી પડે છે. શનિ મહારાજ કો પીછે નહીં દેખના, હરિયમ શનિ બોલતે જાના, હરિયમ શનિ બોલતે ઓફિસાના. અગર આપકા રાશિ હોગા કન્યા તુલા મેન વૃષભ મકર કુંભ રાશિ, સેવન બાર માથું પર ટચ કરેંગે ભગવાન કે ચરણો મેં પૂરા દેને કા. શનિદેવની પૂજા કેમ કરવી તેના વિશે અહીં સમજાવે છે અને આ વસ્તુઓ તેની પાસેથી આપણે ખરીદવાની હોય છે. તો ચાલો શનિદેવના દર્શને જઈએ. આ શનિદેવનું મૃત્યુ સ્થળ છે અને શનિદેવનું જન્મસ્થળ ગુજરાતમાં આવેલું આથલા છે, ત્યાંનો વિડીયો પણ આની પહેલાં મૂકેલો છે. સૌથી પહેલાં અહીં ત્રિશૂળ ઉપર કાળું કપડું અને આકડો એ ચડાવવામાં આવે છે. અહીં નજીકના ગામમાં લોકોના ઘરે દરવાજા નથી હોતા, કારણ કે અહીં શનિદેવનું એટલું સત છે કે કોઈના ઘરે ચોરી કે કાંઈ જ થતું નથી, એટલે દરવાજા નથી રાખતા. આ શનિ સિંગલાપુર એ શિરડીથી ખૂબ જ નજીક આવેલું સ્થળ છે. અહીં પૂજા માટે લીધેલી વસ્તુઓ એ અલગ અલગ ટોપલીઓમાં રાખવામાં આવે છે. અને અહીં એક મોટો બધો ઘંટ દેખાઈ રહ્યો છે બેબીને, તે ચિંધાડેને અમે બધાએ જોયો. એટલું બધું મોટું પરિસર પાર કરીને પછી શનિદેવ સુધી પહોંચી શકાય. અહીં શનિદેવને તેલ ચડાવવા માટે એટલા બધા બોઈલરની લાઈન રાખેલી છે. ગુજરાતમાં આવેલા શનિદેવનું સ્થાપન છે ત્યાં, તેની સાથે જે તેની સાત પત્નીઓ જે પનોતી દેવી છે તે પણ ત્યાં બિરાજમાન છે, જ્યારે અહીં તો માત્ર એક શનિદેવનું જ સ્થાપન છે. ઓમ સં શનેશ્વરાય નમઃ. આ રહ્યું શનિદેવનું સ્થાપન જ્યાં મંદિર નથી હોતો અને લોકોને જો તેલ ચડાવવું હોય તો ફી આપીને અહીં સુધી પહોંચી શકાય. અમે શનિદેવની પૂજા કરી અને અહીંના મોટા પરિસરમાં થોડી વાર વિરામ કર્યો. ચાલો તો હવે અહીંથી જઈએ અને કાલે જવાના છીએ સપ્તશૃંગીના ડુંગર જોવા માટે. નાસિક, સાપુતારા એ બધી જગ્યાની મુલાકાત લેશું. તો ફરી મળીશું, આવજો.